ઘણી બધી પૂજાઓ ભક્તો કરતા હોય છે અને તેમાંની જ એક પૂજા છે પાર્થિશ્વર મહાદેવની પૂજા જેના વિશે ઘણા ભક્તો જાણતા હશે અને ઘણા ભક્તો આ કથાથી કે આ પૂજાથી અજાણ હશે। કહેવામાં આવે છે કે પૂજાની શરૂઆતમાં પાર્વતીએ ભગવાન શિવને રીઝવવા માટે કરી હતી અને ત્યારબાદ ભગવાન રામે પણ આ પૂજા કરી હતી અને પોતાના દુઃખોમાંથી તેમણે મુક્તિ મેળવી હતી। પરંતુ ઘણા ભક્તો છે કે જે આ કથા વિશે કે આ પૂજા વિશે નથી જાણતા, તો તેમના માટે આજના કાર્યક્રમમાં આપણે જણાવીશું કે પાર્થેશ્વર મહાદેવની પૂજા શું હોય છે, તે કેવી રીતે કરવામાં આવે છે અને તેમાં કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ। અને આપણને આ વસ્તુઓ જણાવવા માટે આપણી સાથે આજે જોડાયા છે દીપેનભાઈ રાવલ, કે જેઓ જ્યોતિષ આચાર્ય છે। દીપેનભાઈ, આપનું સ્વાગત છે। જય શ્રી મહાકાલ જી। અને હવે આપણે વાત કરી રહ્યા છીએ શ્રાવણ માસની શિવજીને પ્રસન્ન કરવાની, પાર્થેશ્વર મહાદેવની પૂજાની પણ આપણે વાત કરી કે ઘણા ભક્તો આ વાતથી અજાણ હોય છે અને તેમને ખબર નથી હોતી કે કેવી રીતે આ પૂજા કરી શકાય, તો આ શ્રાવણમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું શું મહત્વ છે અને કેવી રીતે કરવામાં આવે છે? મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહી। મિત્રો, પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આપણે શિવજીની અનન્ય કૃપા મેળવવા ઈચ્છા રાખી રહ્યા હોય છે ત્યારે શિવજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે। તો ઘણી વખત આપણે શિવ મંદિરમાં નથી જઈ શકતા અને શિવ મંદિરમાં ન જવાના કારણે આપણે મનમાં એક લાગણી હોય છે કે આપણને મનમાં દુઃખ હોય છે કે શિવજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ। માટે ઘરે જો તમે શિવ પાર્થિવ શિવલિંગની જો પૂજા કરો તો ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ થાય છે અને તેનું આગવું મહત્વ એટલા માટે છે કારણ કે તે પ્રતિ દિવસની પૂજા છે। સવારે શિવ પાર્થેશ્વર શિવલિંગની તમે તેને બનાવો છો, તેમની પૂજા કરો છો, ત્યારબાદ સાંજે તે શિવ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કર્યા બાદ, ઉત્તર પૂજન કર્યા બાદ તેમનું વિસર્જન કરવામાં આવે છે। અને આ શિવલિંગની પૂજા જ્યારે તમે શ્રાવણ માસમાં કરો છો તો તમને શીઘ્ર એટલે કે જલ્દીથી ફળદાયી બને છે, શિવજીની અનન્ય કૃપાઓ પ્રાપ્ત થાય છે। કારણ કે તેનું મહત્વ એટલા માટે છે કે જે જાતકોને, જે પરિવારને સંતાનના યોગ નથી તેમને સંતાનની પ્રાપ્તિ કરાવે છે। વ્યાપાર ધંધાની અંદર કાર્યક્ષેત્રમાં જો પ્રગતિ નથી મળી રહી તો તેમાં પણ તે લાભની પ્રાપ્તિ કરાવે છે ભોળાનાથ। સાથે વાત કરીએ તો દાંપત્ય જીવનમાં જો કડવાશ હોય કે વાદ વિવાદ થતા હોય તેમાં પણ શિવજી જે છે તે દાંપત્ય જીવન જે છે તે સુખમય પ્રાપ્ત કરાવે છે। પરિવારમાં ક્લેશ ચાલે છે તો પરિવારની અંદર સુખ શાંતિમાં વધારો કરાવે છે। બાળકોને ભણવામાં મન નથી લાગતું તો બાળકોને સારા વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે। માટે જ આ પાર્થિવ શિવલિંગની પૂજા શ્રાવણ માસમાં શ્રેષ્ઠ પૂજા કહી છે જી। અને આ પાર્થેશ્વર શિવલિંગ કેવી રીતે બનાવવામાં આવે છે અને શું તેની પહેલા પણ કોઈ દેવતાની પૂજા કરવામાં આવે છે? કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૂજાની કે વ્રતની આપણે શરૂઆત કરીએ તો પહેલા ગણેશજીનું નામ અવશ્ય લઈએ છીએ, તો આ પૂજા પહેલા પણ કયા ભગવાનની પૂજા આપણે કરવી જોઈએ? તમે ખૂબ જ શિવાનીબેન ઉત્તમ પ્રશ્ન કર્યો છે। ઘણા દર્શક મિત્રો જે જાણતા નહીં હોય કે શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કરતી વખતે કયા દેવની પૂજા કરવી જોઈએ, તો શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે પંચાયતન દેવની પૂજાનું વિશેષ મહત્વ કહ્યું છે, પંચાંગ કર્મનું વિશેષ મહત્વ કહ્યું છે। માટે જ સૌપ્રથમ ગણેશજીની પૂજા કરવી જોઈએ, કુળદેવીની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ પ્રધાનમાં એટલે કે શિવ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને સાથે નવગ્રહોની પૂજા થાય છે કે જે તેમના નવગ્રહોની સાથે બબ્બે દેવો આવે છે એટલે કે 9 3 27 અને 7 લોકપાલ દેવો આવે છે અને 10 દિશાના દેવો એટલે કે 44 ગ્રહોની અહીંયા પૂજાનું મહત્વ છે। સાથે અહીંયા રુદ્ર કળશની પણ પૂજાનું વિશેષ મહત્વ કહ્યું છે। માટે જ આ પંચાયતન દેવની જ્યારે પૂજા થાય છે ત્યારે શિવજીની વિશેષ પૂજા કરવાનો એટલે કે આપણને અધિકાર પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ આપણે શિવ પાર્થિવ શિવલિંગની પૂજા આપણે પ્રારંભ કરી શકીએ છીએ। પરંતુ યાદ રાખશો દર્શક મિત્રો કે જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કરો છો તો માત્ર પૂજાનું જ મહત્વ નથી, સાથે યજ્ઞનું પણ મહત્વ છે। માટે જ શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કર્યા બાદ શિવજીની મહાઆહુતિ આપવી પણ જરૂરી છે અને પૂર્ણ અને ત્યારબાદ પૂર્ણાહુતિ કરો છો અને પછી જ તેમની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે જી। અને આપણે આ શિવલિંગ કેવી રીતે બનાવી શકીએ છીએ? શું માટીમાંથી આ શિવલિંગને બનાવવામાં આવે છે અને બનાવવામાં આવે છે તો કેવી રીતે દર્શકો કે ભાવિક ભક્તો તેને બનાવી શકે છે? શિવ પુરાણ અનુસાર, શાસ્ત્ર મત અનુસાર જો શિવ પાર્થેશ્વર શિવલિંગની જ્યારે પૂજા તમે કરી રહ્યા છો તો તે પ્રારંભ પૂર્વે તમારે નદી કિનારાની જે માટી હોય છે તે લઈ શકો છો
अथवा खेतरनी जे माटी हो छे ते पण लेवामां आवे छे। शुद्ध माटी जारे तमे लो छो तो त्यारे ते माटी उपर गंगाजल छाटवामां आवे छे, दूध पंचामृत जे छे तेनुं प्रोक्षण करवामां आवे छे अने ओम नमः शिवाय पंचाक्षर मंत्रना जप द्वारा ते माटीने जे छे ते व्यवस्थित पवित्र बनावामां आवे छे। साथे तेने एक अलग प्रकारे जे छे तेने शुद्ध करवामां पण आवे छे, कारण के तेनी अंदर કાંટા પણ હોય છે, કાંકરા પણ હોય છે અને અલગ પ્રકારની જે ઝેરી વનસ્પતિ હોય છે તેનો પણ નિકાલ કરવો ખૂબ જરૂરી છે, જેથી શિવ પાર્થેશ્વર શિવલિંગની જ્યારે પૂજા કરો છો ત્યારે તેમની વિશેષ કૃપાઓ તમને મળતી હોય છે, તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે। જી, અને પાર્થેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે તે બનાવવામાં આવે છે, પણ તેના માટે આપણે થોડીક સાવધાનીઓ રાખવી પણ ખૂબ જરૂરી બનતી હોય છે, કારણ કે પૂજાની વાત છે તો થોડીક સાવધાની રાખવી જોઈએ। તો કઈ કઈ સાવધાની આપણે આ શિવલિંગ બનાવતી વખતે રાખવી જોઈએ? શિવ પાર્થેશ્વર શિવલિંગની જ્યારે પૂજા કરી રહ્યા છીએ ત્યારે બની શકે તો બ્રાહ્મણો દ્વારા તે માટી એટલે કે તે માટીને જો બાંધવામાં આવે, માટીને જે છે તે દ્વારા શિવ પાર્થિવ શિવલિંગને એટલે કે શિવ બાણ જો બનાવવામાં આવે તો વિશેષ મહત્વ છે। અને તે બનાવતા પહેલાં તમારે સાવધાની એ રાખવાની રહેશે કે જો ઘરનું વાતાવરણ પવિત્ર રહે તો ઘરના દરેક સભ્યો સ્નાન પવિત્ર થઈને નિત્ય પૂજા કરવી ઘરની જરૂરી રહે છે। ઘરની અંદર ગંગાજળ છાંટવું જરૂરી રહે છે અને ગુગળનો ધૂપ પણ કરવો ખૂબ જરૂરી રહે છે। ઘરનું વાતાવરણ જ્યારે શુભકારી હોય અને પછી તમે ઘરની અંદર શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કરી શકો છો। અને માટે જ ક્રોધ ન કરવો જોઈએ અને ખોટું આચરણ ન કરવું જોઈએ, લાલચ ન રાખવી જોઈએ અને ખોટા વચનો પણ કોઈને કહેવા ન જોઈએ, કોઈને મન દુઃખ થાય તેવા વચનો ન કહેવા જોઈએ। સાથે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો ત્યારે બ્રાહ્મણો તમારા ઘરે આવે છે અને બ્રાહ્મણોનું આદર સન્માન હોવું ખૂબ જરૂરી છે, કારણ કે જો બ્રાહ્મણોનું અપમાન થાય છે તો કહેવાય છે શાસ્ત્ર મત અનુસાર ગૌ હત્યાનું પણ પાપ લાગે છે। માટે જ બ્રાહ્મણોનું સન્માન હોવું ખૂબ જરૂરી છે। બ્રાહ્મણોને પૂજા કર્યા બાદ પૂજાની દક્ષિણા પણ આપવી ખૂબ જરૂરી રહે છે કે તાત્કાલિક જે દક્ષિણા આપવામાં આવે છે શીઘ્ર ફળ તમને મળશે, કારણ કે દક્ષિણાનો પણ ક્રમ જે છે તે શાસ્ત્રમાં કહ્યો છે અને જેટલા કલાકોમાં જો વિલંબ એટલે કે કેટલાક દિવસોમાં જો તમે વિલંબ દક્ષિણા આપો છો તો તેટલા જ વિલંબથી તમને ફળની પ્રાપ્તિ થતી હોય છે। માટે ઘણી બધી બાબતો છે કે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ, સાત્વિક આહાર લેવો જોઈએ અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ। તો આ બધી બાબતો જો તમે સાવધાની રાખો તો તમને સારા લાભની પ્રાપ્તિ થાય છે અને બની શકે તો ગૃહલક્ષ્મી ઘરમાં હોય તેમનું મન દુઃખ તે દિવસે ન કરાવવું જોઈએ। તો ચોક્કસ આ બધી બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો શિવજીની વિશેષ કૃપાઓ તમને મળશે। જી પંડિતજી, આપે જણાવ્યું કે બ્રાહ્મણો આ પૂજા કરી શકે છે અને બ્રાહ્મણો દ્વારા કરાવવી જોઈએ, પરંતુ ઘણી વખત એવું થાય છે કે બ્રાહ્મણો ના આવી શકે, તો શું ઘરની સ્ત્રીઓ આ જ્યોતિર્લિંગ બનાવી શકે છે, આ શિવલિંગ બનાવી શકે છે? તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે। જ્યારે આ શિવ પાર્થેશ્વર શિવલિંગની જ્યારે પૂજા કરવાની વાત આવે તો ઘરની સ્ત્રીઓ આ પૂજા ન કરી શકે, બ્રાહ્મણો દ્વારા જ આ પૂજા કરાવવી જોઈએ। અને ઘણી વખત આપણે મન જે છે આપણું મન નાનું હોવાના કારણે આપણે બ્રાહ્મણોને નથી બોલાવતા, પરંતુ બ્રાહ્મણોને અવશ્ય બોલાવવા જોઈએ અને તેમની દ્વારા જ પૂજાનો આગ્રહ કરાવવો જોઈએ, કારણ કે તો જ તેનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે અને પૂજા જે છે તે સંપૂર્ણ થાય છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્નચિત રહે છે। કારણ કે ભૂદેવો છે ને યજ્ઞો પવિત્ર ધારણ કરે છે, વ્રત કરે છે, જપ કરે છે, તપ કરે છે, ઉપવાસ કરે છે, અનુષ્ઠાન કરે છે અને તેથી જ શિવજી જે લોકો જે ભૂદેવ જે છે જે નિત્ય ત્રિકાળ સંધ્યા કરે છે તો તેમના દ્વારા કરેલી પૂજા અથવા કરાવવામાં આવેલી પૂજા જે છે તે શિવજી સ્વીકાર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। જી, અને પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા બાદ કયા ઉપચારથી તેમની પૂજા કરવામાં આવે છે? શિવ પાર્થેશ્વર શિવલિંગ જ્યારે તમે બનાવો છો ત્યારે શિવ બાણ બનાવ્યા બાદ તેમનો ક્રમ પણ હોય છે, 108 ક્રમ હોય છે, 128 ક્રમ હોય છે, 27 શિવલિંગ પાર્થેશ્વર બનાવી શકો છો અથવા 1100 બનાવી શકો છો, 11000 બનાવી શકો છો, સાથે 21000 શિવ પાર્થેશ્વર શિવલિંગ બનાવી શકો છો અને 51000 તમે શિવ પાર્થેશ્વર શિવલિંગ બનાવી શકો છો અને 1,25,000 સુધી શિવ પાર્થેશ્વર શિવલિંગનું તમે નિર્માણ કરી શકો છો। જ્યારે તમે 1,25,000 શિવલિંગનું જ્યારે નિર્માણ કરો છો ત્યારે તમારે એક માસ સંપૂર્ણ જોઈએ અને પ્રતિદિન તમારે મિનિમમ તમારે 11,000-12,000 જે છે શિવ પાર્થેશ્વર શિવલિંગની જો તમે બનાવો છો તો તેનાથી પણ જે છે તે ક્રમ સાથે આગળ વધી શકો છો। સાથે શિવ પાર્થેશ્વર શિવલિંગની પૂજા એટલે કે બનાવ્યા બાદ પૂજાનો ક્રમ જે છે તે પંચોપચારથી પૂજા પણ કરી શકો છો, ધ્યાન આવાહન ધૂપ દીપ નૈવેદ્ય દ્વારા જો તમે કરો છો પૂજા તો પણ શિવજીની કૃપા તમને મળે છે। સાથે જો 1600 ઉપચારથી પૂજા કરવામાં આવે છે
विशेष उपचार थी त्रिंसोपचार थी जो पूजा करवामां आवे तो शिवजीनी विशेष कृपा तमने मळे छे। जे स्थापना कई रीते करवी जोईए, ज्यारे तमे पंचायतन देवनी ज्यारे पूजा करो छो त्यारे शिव पार्थिव शिवलिंग उपर विविध द्रव्य द्वारा पण तमे पूजा करो छो, ध्यान, आवाहन, आसन, प्रतिष्ठा, पाद्यजल, अर्घ्यजल, आचमन जल, स्नानीय जल, पंचामृतथी स्नान करावू, त्यारबाद अभिषेक शुद्धोदक स्नान करावू, गंधोदक तैलोदक थी स्नान करावू, अने सोळसोप अने शिवजी पर रुद्राभिषेक करवो जोईए, रुद्राष्ट ध्याय छे तेनो पाठ थवो जोईए, अथवा शिव तांडव स्तोत्र छे तो ते प्रमाणे तमे शिवजी पर अभिषेक करी शको छो। त्यारबाद भगवानने वस्त्र अर्पण करवा, यज्ञोपवीत अर्पण करवा, तेमने चंदननो लेपन करवू, भस्म धारण करावू, अने साथे रुद्राक्षनी माळा अर्पण करवी जोईए, पुष्पनी माळा अर्पण करवी जोईए। सौभाग्य द्रव्य अर्पण करवाथी विशेष फळनी पण प्राप्ति थाय छे। साथे वात करीए तो धूप दीप नैवेद्य अने मनगमती जे मीठाई जे होय ते अर्पण करवी जोईए। परंतु शिव पार्थिव शिवलिंगनी ज्यारे पूजा करो छो त्यारे मालपुआ जो अर्पण करवामां आवे तो शिवजी विशेष प्रसन्न थाय छे। त्यारबाद तांबूल अने એટલે કે કપૂરી પાન અને સુપારી મુખવાસ માટે અર્પણ કરવું જોઈએ, દક્ષિણા અર્પણ કરવી જોઈએ, નિરાજન કરવી જોઈએ, મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી જોઈએ, અને વિશેષ ઋતુ પ્રમાણેના ફળો જે છે તે શિવજીને અર્પણ કરવા જોઈએ, અને છેલ્લે શિવજીને ક્ષમા યાચના જ્યારે કરો છો ત્યારે આ રીતે સંપૂર્ણ પૂજા સંપન્ન થાય છે, અને તે પૂજા કર્યાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે। જી શાસ્ત્રીજી, અને ભગવાનની પૂજામાં મંત્રોનું સૌથી વધારે મહત્વ છે, કારણ કે કહેવાય છે કે જ્યારે ભગવાનનો કોઈ આકાર નહોતો ત્યારે પણ મંત્રો હતા, અને મંત્રોથી ભગવાનને રીઝવાતા, મંત્રનું જાપ થતું અને ભગવાન આપણી વાતો સાંભળતા, ત્યારે જ્યારે આપણે પાર્થેશ્વર મહાદેવની વાત કરતા હોઈએ તો તેમને પૂજા કરવા માટે કયા મંત્રોનો પાઠ કરવો જોઈએ કે કયા સ્ત્રોત છે કે જેનો ભક્તો પાઠ કરી શકે છે? સામાન્ય રીતે કહેવાય છે કે સતયુગની અંદર જ્યારે વાત કરીએ તો તે સમયમાં હજારો લાખો વર્ષ તપ કર્યા બાદ, મંત્રોનો જાપ કર્યા બાદ ભગવાન પ્રસન્ન થતા હોય છે। ત્યાર પછી દ્વાપર યુગની વાત કરીએ તો તેમાં પણ, ત્રેતાયુગની વાત કરીએ તો તેમાં પણ હજારો વર્ષ બાદ જે છે તે ભગવાન પ્રસન્ન થાય છે। ત્રેતાયુગની વાત કરીએ તો તે યુગમાં પણ એમ કહેવાય કે 100 વર્ષો 200 વર્ષ 500 વર્ષ સુધી જ્યારે જપ કરો છો, તપ કરો છો ત્યારે ભગવાન પ્રસન્નચિત્ત થાય છે। પરંતુ કળિયુગની વાત આવે છે ત્યારે કળિયુગની અંદર ભગવાન તે આશીર્વાદ આપે છે કે જ્યારે તમે શ્રદ્ધા ભક્તિ ભાવથી વિશ્વાસથી જો તમે 1 અથવા 108 અથવા 121 કે 1000 જો મંત્રોના જાપ કરો છો તો જલ્દીથી ફળદાયી બને છે ભગવાન, અને તેથી જ મનોકામના પૂર્ણ કરે છે। તો મંત્રો કયા જાપ કરવા? તો પંચાક્ષર મંત્ર છે, ઓમ નમઃ શિવાય, અથવા મહામૃત્યુંજય મંત્ર છે, જો બ્રાહ્મણો હોય તો વૈદિક મંત્રોનો જાપ કરવો જોઈએ, અને જો ઇતર જ્ઞાતિઓ હોય તો પુરાણોક્ત મહામૃત્યુંજયના જાપ કરવા જોઈએ અથવા શ્રવણ કરવો જોઈએ। સાથે જો બ્રાહ્મણો દ્વારા શિવ તાંડવ સ્તોત્રોનો પાઠ કરાવવો જોઈએ, તે દ્વારા અભિષેક અને પૂજા કરવી જોઈએ। શિવ રુદ્રાષ્ટ ધ્યાય છે તેનાથી પણ પૂજા કરવી જોઈએ, શિવ પંચાક્ષ સ્તોત્ર છે, અને આ રીતે વિવિધ પ્રકારના સ્તોત્ર દ્વારા પણ પૂજા કરી શકો છો। શિવ દ્વાદશ જ્યોતિર્લિંગ જે છે તેના પણ જો તમે પાઠ પણ કરી શકો છો, તેનું શ્રવણ પણ કરી શકો છો, અને એટલે કે વિવિધ પ્રકારના સ્તોત્ર દ્વારા, મંત્રો દ્વારા તમે પૂજા પણ કરી શકો છો। ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ, આ દ્વાદશ અક્ષર શિવજીનો જે મંત્ર છે તે પણ જો જાપ કરો તો તમારી સગળી ઈચ્છાઓ પૂર્ણ થાય, તમારી મનોકામના પૂર્ણ થાય। જીવ આપણે જણાવ્યું, અને પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરતા હોય ત્યારે અલગ અલગ યંત્ર અને આકૃતિઓ બનાવવામાં આવતી હોય છે, તો આ યંત્ર અને આકૃતિઓનું શું મહત્વ છે? કઈ મનોકામના પ્રાપ્તિ માટે કયું યંત્ર બનાવવામાં આવે છે, અને શું દિવસ પ્રમાણે પણ એવું હોય છે કે કોઈ મંત્ર બનાવવાથી વધારે સારું ફળ પ્રાપ્ત થાય? નવ ગ્રહો જે છે તે નવ ગ્રહોની જે ભાગ દોડ જે છે તે શિવજીના હાથમાં છે, માટે જ્યારે આપણા જન્મકુંડલીમાં કોઈ ગ્રહોનો દોષ બનતો હોય છે, નવ ગ્રહો છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ 7 ગ્રહો થયા, અને રાહુ અને કેતુ બે છાયા ગ્રહો છે। જ્યારે શનિ અને રાહુની સ્થિતિ થાય છે ત્યારે શ્રાપિત યોગ બને છે, કેતુની સ્થિતિ હોય છે શનિ જોડે ત્યારે શ્રાપિત યોગ બને છે, તે જ રીતે સૂર્યદેવ રાહુ અથવા કેતુ જોડે બને છે યુતિ હોય છે ત્યારે ગ્રહણ યોગ બને છે, ચંદ્રદેવ પણ રાહુ અને કેતુની સાથે બિરાજમાન હોય છે ત્યારે ગ્રહણ યોગ પણ બને છે, અને મંગળ સૂર્યની જોડે હોય કે રાહુ અને કેતુની જોડે હોય તો અંગારક દોષ બને છે। આ રીતે વિવિધ પ્રકારના જન્મકુંડલીમાં દોષ બનતા હોય છે, ત્યારે 7 વાર દરમિયાન જો તમે યંત્ર બનાવો છો તો શિવજીની વિશેષ કૃપાઓ મળે છે, અને ગ્રહો તમારા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે છે। તો પ્રથમ રવિવારના દિવસે જ્યારે તમે યંત્ર બનાવો છો તો સૂર્યના આકાર પ્રમાણે જો તમે યંત્ર બનાવી શકો છો,
વાત કરીએ સોમવાર, સોમવારના દિવસે ચંદ્રના આકારમાં જ્યારે તમે શિવ પાસે શિવલિંગનું જો તમે યંત્ર બનાવો છો તો તેનાથી શિવજીની વિશેષ કૃપા મળે અને ચંદ્રદેવ પ્રસન્નચિત્ત થાય છે અને તમારું મન શાંત રહે છે. અને મંગળવારની વાત કરીએ તો મંગળવારના દિવસે મંગળ યંત્રથી એટલે કે ત્રિકોણ આકારમાં જ્યારે શિવલિંગ બનાવો, શિવ પાર્થિવ શિવલિંગને જો ગોઠવવામાં આવે, તેમની પૂજા કરવામાં આવે તો તમારી કુંડલીની અંદર રહેલ મંગળ દોષ હોય તે દૂર થાય છે અને લગ્ન યોગ જલ્દીથી પ્રબળ બને છે. વાત કરીએ બુધવારના દિવસે તો બુધવારના દિવસે જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કરો છો ત્યારે બાણ જેવા યંત્ર જે છે તે બનાવવામાં આવે છે, તે પૂજા કરવામાં આવે તો બુદ્ધિ શક્તિ પ્રબળ બને છે અને વાણી શક્તિ પણ મધુર બને છે. ગુરુવારના દિવસે વાત કરીએ તો ગુરુનું જ્યારે યંત્ર બનાવવામાં આવે છે ત્યારે એટલે કે ચતુરસ્ર આકારની અંદર જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા કરો છો તો ગુરુદેવની વિશેષ કૃપા તમને મળે છે, સારા પદ અધિકારની પ્રાપ્તિ થાય છે. શુક્રવારના દિવસે જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે સ્ટાર આકારની અંદર આપણે શિવ પાર્થિવ શિવલિંગ બનાવીએ છીએ અને તે દિવસે જ્યારે શિવજીની પૂજા કરો છો તમારા જીવનમાં વૈભવ અને સુખ શાંતિનો વધારો થાય છે. અને કહે છે કે ચપટી ભભૂત હે ખજાના કુબેર કા, તો તે દિવસે પણ મહાલક્ષ્મીજી પ્રસન્નચિત રહે છે અને અપાર ધનની પણ પ્રાપ્તિ થાય છે. શનિવારના દિવસે જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા કરવામાં આવે છે તો ત્યારે ધનુષ આકારની અંદર જ્યારે શિવ પાર્થિવ શિવલિંગ બનાવો છો તો વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે સાત વારના દિવસે જો તમે શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કરો છો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને નવગ્રહોની વિશેષ કૃપાઓ તમને મળે છે. જી બિલકુલ, અલગથી મહત્વ છે, અનેરું મહત્વ છે. આપણે શિવલિંગની સ્થાપના કરીએ છીએ ત્યારબાદ તેનું વિસર્જન પણ કરવું પડે છે, તો કેટલા દિવસ બાદ આ વિસર્જન કરી શકાય? શાસ્ત્ર મત પ્રમાણે શિવપુરાણ અનુસાર જો વાત કરીએ તો જે દિવસે શિવરાત્રિ હોય છે તે જ દિવસે એ એક જ દિવસ તે સંપૂર્ણ દિવસ અને રાત્રે દરમિયાન તમે ઘરમાં શિવ પાર્થિવ શિવલિંગ રાખી શકો છો અને તે મત છે શાસ્ત્રોનો. અને તે રીતે જો તમે પૂજા કરશો તો ચોક્કસ તમને વિશેષ કૃપાઓ તમને મળે, શિવ પાર્વતીની વિશેષ કૃપાઓ મળતી હોય છે. પરંતુ જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા કરો છો તો સવારે બનાવો છો અને સાયંકાલે જ્યારે ઉત્તર પૂજા થઈ જાય છે ત્યારે તેનું વિસર્જન કરી દેવું જરૂરી રહે છે. કારણ કે રાત્રિ જે છે તે રાત્રિકાળ રાખી ન શકાય શિવ પાર્થિવ શિવલિંગની પૂજા, કારણ કે બીજા દિવસે બીજો ક્રમ જે છે તે આપણે પ્રારંભ કરવાનો હોય છે. માટે આગલા એટલે કે આજના દિવસે જે ક્રમ હોય તે પૂર્ણ કરવો જોઈએ અને બીજા દિવસે તે ક્રમ જે છે તે પુનઃ નવેસરથી પ્રારંભ કરવામાં આવે તો શિવજીની કૃપાઓ મળતી હોય છે. આના નિયમ અનુસાર જો તમે કરો છો પૂજા તો શિવજીની કૃપાઓ મળે છે અને તમને સારા લાભની પ્રાપ્તિ કરાવે છે. જી બિલકુલ, અને વિસર્જન વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, તો એ કઈ બાબતો છે કે જે ભક્તો ધ્યાન રાખવી જોઈએ? જ્યારે શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા કરો છો અને પૂજા કર્યા બાદ તમારે મનમાં સુંદર ભાવના હોવી ખૂબ જરૂરી છે. સાવધાન એ રાખશો કે જ્યારે તમે શિવ પાર્થેશ્વર લિંગ જ્યારે તમે હાથમાં લો છો તો ત્યારે મનમાં સુંદર ભાવના હોવી જોઈએ, એક પ્રકારનું મનમાં દુઃખ હોવું જોઈએ. કારણ કે પરમાત્મા તમારા ત્યાં આવ્યા છે, તમારી પૂજાને સ્વીકાર કર્યા છે, પરંતુ દુઃખની સાથે જો તમે એક આનંદ અને દુઃખ આ બંનેની સાથે જ્યારે શિવલિંગની જ્યારે પધરાવો છો ત્યારે વિશેષ કૃપાઓ મળતી હોય છે. સાથે વાત કરીએ તો શિવલિંગ જ્યારે તમે મોટા શિવલિંગ બનાવો છો થાળાવાળા, તો તે કહેવાય છે કે યોનિવાળા જે શિવલિંગ અને તેમની ઉપર શિવજીની જે લિંગ જે સ્થાપના કરો છો તે બનાવો છો ત્યારે જે ઉત્તર દિશાનું જે થાળું હોય છે તે તમારી તરફ હોવું ખૂબ જરૂરી છે. ત્યારે જો તમે શિવ પાર્થિવ શિવલિંગ જ્યારે નદીમાં કે કોઈ સરોવરમાં જ્યારે પાણીમાં જ્યારે જલમાં તમે પધરાવો છો ત્યારે પરમાત્મા જે છે તે તમારી પર અમી દ્રષ્ટિ રાખે છે, તમારી સઘળી મનોકામના પૂર્ણ કરે છે અને કોઈ પણ પ્રકારના દોષ લાગતા નથી. અને તેથી જ આ રીતે આ નિયમો અનુસાર જ્યારે તમે વિસર્જન કરો છો શિવ પાર્થિવ શિવલિંગની ત્યારે તમારી મનોકામના પૂર્ણ થાય, પરિવારમાં આનંદ વર્તાય છે. જી બિલકુલ, પૂજા વિધિ છે અને તેની સાથે વિસર્જનની વિધિ છે, પરંતુ કહેવામાં આવે છે કે યુગ પ્રમાણે છે ને પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવે છે, તો શું આ સાચી વાત છે અને કયા યુગ પ્રમાણે કઈ પૂજા કરવામાં આવે છે? જ્યારે સતયુગ હતો ત્યારે શિવ પાર્થેશ્વર શિવલિંગની જ્યારે પૂજાનું જ્યારે મહત્વ જે છે તે સુવર્ણની અંદર કહેવામાં આવે છે કે સોનામાં શિવ પાર્થેશ્વર લિંગની જ્યારે બનાવવામાં આવે છે અને તેનું વિસર્જન કરવામાં આવે છે તે રીતે પૂજા કરી શકાય છે. અને ત્રેતાયુગની વાત કરીએ જ્યારે રામચંદ્રજીની યુગની અંદર ત્યારે ચાંદીના ધાતુમાં શિવલિંગની જો બનાવવામાં આવે અને તે પૂજા કરવામાં આવે તેનું વિસર્જનનું પણ મહત્વ કહ્યું છે. દ્વાપર યુગની અંદર તાંબાની અંદર જ્યારે શિવલિંગ બનાવવામાં આવે છે અને તેનું વિસર્જનનું પણ મહત્વ કહ્યું છે, તે પૂજા જો કરશો તો ચોક્કસ સારા લાભની પ્રાપ્તિ થાય છે. પરંતુ કળિયુગની અંદર વાત કરીએ તો માટીના શિવલિંગનું વિશેષ મહત્વ છે અને માટીના શિવલિંગ અતિ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે ધરતીમાં છે અને ધરતીમાંની જો તમે પૂજા કરો છો તો તમારા ઘરની અંદર રહેલી નેગેટિવ નકારાત્મક ઉર્જા જે છે તે પણ દૂર થાય છે, અથવા
તમારા જે મનમાં સંકલ્પ હોય છે કે ઘરનું ઘર મારે લેવું છે અથવા ઘરનું ઘર થાય, તો પણ આ શિવ પાર્થિવ શિવલિંગની જો માટીથી જો તમે પૂજા કરો છો તો તમારી તમારા સંકલ્પો જે છે તે સાર્થક પણ થાય છે. અને આ રીતે આ વિશેષ મહત્વ ચાર યુગ પ્રમાણેના કયા છે શાસ્ત્રમાં. અને જે દર્શકો છે કે જે ભક્તો છે પંડિત, જે મંદિરે નથી જઈ શકતા, તો ભગવાન શિવની જો ઘરે બેઠા તેમને પૂજા કરવી હોય તો તેઓ કઈ રીતે કરી શકે ઘરે બેઠા પૂજા? જો જે જાતકો જે ભક્ત જે છે શિવ ભક્તો જે છે તે શિવ મંદિરે નથી જઈ શકતા, તેમની શારીરિક જે છે ક્ષમતાઓ નથી, તો ઘરે બેઠા પણ નાના એક માટીના શિવલિંગ જે છે તે ગંગાજળમાં એટલે કે ગંગાજળ છાંટીને માટી ઉપર અને તે શિવલિંગ બનાવવું જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરતાં કરતાં તમે શિવજીની પૂજા કરી શકો છો. આ રીતે પૂજા કર્યા બાદ સાંજના દિવસે સૂર્યાસ્તના સમયે શિવ પાર્થિવ શિવલિંગની જો પૂજા કર્યા બાદ તેનું વિસર્જન કરવું, તે પણ આ રીતે જો પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ જ્યારે તમે સક્ષમ છો, તમે પૂજા કરી શકો છો, શિવ મંદિરમાં જઈ શકો છો, તો ચોક્કસ તમે શિવ મંદિરમાં જશો અને શિવજીની પૂજા કરી શકો છો. પરંતુ શિવ પાર્થિવ શિવલિંગની પૂજા ઘરે બેઠા એટલા માટે કરવામાં આવે છે કે પરિવારનો એક સમૂહ જે છે તે સાથે પૂજા કરી શકે છે અને તેમની શિવજીની કૃપા તેમની પર રહે છે. કારણ કે આપણા પરિવારમાં નાનો પરિવાર નથી હોતો, માતા પિતા ભાઈ બહેન અને સગા વાલા પણ હોય છે, તો તેમના જીવનની અંદર જેમ કે માતા પિતાના કાર્યક્ષેત્રની અંદર વ્યવસાયમાં વિશેષ લાભ મળે, બાળકોને અભ્યાસમાં લાભ મળે, સાથે વાત કરીએ પરિવારમાં સુખ શાંતિભર્યું વાતાવરણ રહે, અને કારણ કે ઘરની અંદર આપણે કોઠાર પર રાખતા હોઈએ છીએ તે કોઠાર જે છે તે પણ પવિત્ર બને છે અને ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તો માટે જ ઘરની અંદર શિવ પાર્થિવ શિવલિંગની પૂજા જો કરવામાં આવે તો ઘરની અંદર સુખ શાંતિમાં વધારો થાય અને વાસ્તુ દોષ પણ દૂર થાય. જેને એવું પણ કહેવામાં આવે છે કે કોઈ શ્રાપમાંથી મુક્તિ જોતી હોય ત્યારે પણ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવે છે, તો એવા કયા કયા દોષોની મુક્તિ છે કે જે ભગવાનના દર્શનથી દૂર થાય છે? તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. મારા મનમાં જ આ એક વાત ચાલી રહી હતી, તમે પ્રશ્ન કર્યો. અને કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવ દક્ષ રાજાના જમાઈ હતા અને તેમની દક્ષ રાજાના દીકરીઓના જે ફરિયાદના કારણે દક્ષ રાજાએ ચંદ્રદેવને ક્ષય નામનો રોગનો જે છે તે શ્રાપ આપે છે અને ત્યારે જ ચંદ્રદેવ પ્રભાસ પાટણમાંજીની શિવજીને અન્ય ભક્તિ કરે છે અને ત્યાં માટીના જે છે તે શિવલિંગ બનાવે છે અને તે શિવલિંગ જ્યારે બનાવે છે ત્યારે ભગવાન શિવજી સોમવારના દિવસે પ્રસન્નચિત્ત થાય છે અને ચંદ્રદેવને ક્ષય રોગમાંથી રાહત મળે તેવા વરદાન આપે છે. એટલે કે એકમથી પૂનમ તેજની પ્રાપ્તિ થાય અને એકમથી અમાજ તેજ જે છે તે ક્ષય થાય છે. અને માટે જ ચંદ્રદેવી પણ પૂજા તો કરી છે, સાથે માતા પાર્વતીજીએ પણ આ શિવ પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે, ભગવાન રામચંદ્રજીએ પણ પૂજા કરી છે જેથી તેમને વિજયની પ્રાપ્તિ થઈ છે અને તે યુદ્ધમાં વિજય બન્યા છે અને તે મા ભગવતી સીતા માને પુનઃ પ્રાપ્ત કરી શક્યા છે. માટે શિવ પાર્થિવ શિવલિંગની જ્યારે પૂજા આવે છે ત્યારે અનન્ય ભક્તિભાવથી શ્રદ્ધાથી જો તમે પૂજા કરો છો તો તમને ક્ષય રોગમાંથી રાહત મળે. અસાધ્ય રોગ હોય, કેન્સરના રોગ હોય, ડાયાબિટીસ હોય, અથવા બ્લડ પ્રેશરના રોગ હોય, ચામડીના રોગ હોય કે લોહીના કોઈ રોગ હોય તો તેમાંથી પણ તમને રાહત મળે. હૃદયનો કોઈ રોગ હોય અથવા વાણીને લઈને પણ બાળક પીડાતું હોય, વાણી શક્તિ ન હોય, બુદ્ધિ શક્તિ ન હોય, તો તે દ્વારા શિવજીની પૂજા દ્વારા તેમાં પણ રાહત મળે છે. કારણ કે માર્કંડેય ઋષિ જેમનું આયુષ્ય 12 વર્ષનું હતું અને તેમણે શિવજીની અનન્ય ભક્તિ કરી હતી અને કલ્પ સુધીનું આયુષ્ય જે છે તેમને વધાર્યું હતું શિવજીએ, તેમને શુભ આશીર્વાદ આપ્યા હતા. તો જો ભોળાનાથ પોતાના ભક્તો પર પ્રસન્નચિત્ત રહીને અમરતાનું વરદાન આપે છે તો આ કળિયુગ ચાલી રહ્યો છે અને તેમાં પણ આ ચાતુર્માસની અંદર રુદ્રદેવને જ્યારે ભાગદોડ આ ચાતુર્માસને જ્યારે તેમને સંભાળી છે ત્યારે શિવજીની પૂજા કરવામાં આવે તો શીઘ્ર જલ્દીથી ફળદાયી આ શ્રાવણ માસ બને છે. જી, એટલે જ કહેવામાં આવે છે કે અકાળ મૃત્યુને ટાળવું હોય તો ભગવાન પાર્થેશ્વરની પૂજા કરવી જોઈએ, તેમના શિવલિંગની પૂજા કરવી જોઈએ. શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા. દીપેનભાઈ રાવલ કે જેઓ જ્યોતિષ શાસ્ત્રી હતા અને તેઓ અમારી સાથે જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી મહાકાલ. દર્શક મિત્રો, તો આજે આપણે જાણ્યું કે પાર્થેશ્વર શિવલિંગની પૂજા કેવી રીતે કરવી જોઈએ, તેનું પૂજા વિધાન શું છે, તેની સાવચેતીઓ શું રાખવી જોઈએ. આવા જ બીજા વિષયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.